રાજકોટમાં ગાયત્રી શક્તિપીઠ દ્વારા સંચાલિત યુવા કેન્દ્ર અને બાલ સંસ્કાર કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ગઈકાલે 72મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રના મહાન શહીદો અને દેશભક્તોને શ્રદ્ધા સુમન અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. અહેવાલ વિજય મકવાણા. ગાયત્રી શક્તિપીઠ યુવા સ્વાધ્યાય કેન્દ્ર અને બાલ સંસ્કાર કેન્દ્ર દ્વારા આજે 15મી ઓગસ્ટ નિમિત્તે ગાયત્રી શક્તિપીઠ અરિયા રોડ 7 વૈશાલી નગર તરફથી જે પ્રોગ્રામ ગોઠવવામાં આવેલ છે એ 72મા પ્રજાસત્તાક દિન નિમિત્તે બાળકોને ભૂખ મળે, પ્રોત્સાહિત થાય એ હેતુથી અને ભારતીય સંસ્કૃતિ ઉજાગર બને, પ્રગતિશીલ બને અને બાળકોમાં સારા સંસ્કાર સંસ્કૃતિ આવે એવા ભાવ સાથે આ કાર્યક્રમ ગોઠવેલ છે. અને સાથોસાથ બાળકોને ભૂખ માટે પ્રોત્સાહિત પણ અમે કરવાના છીએ, પેડ આપશું, પેન પણ આપવાના છીએ, સાથે ઇનામ વિતરણ પણ કરશું. અને આ રીતે દર શનિવારે ગાયત્રી શક્તિપીઠ દ્વારા બાળ સંસ્કાર કેન્દ્ર પણ ચાલે છે. ઉત્તરોત્તર એમાં બાળકો દિવસે ને દિવસે વધતા જાય છે. બાલ દર બુધવારે અમારું યુવા સ્વાધ્યાય કેન્દ્ર પણ ચાલે છે, જેમાં પણ યુવાનો કાર્ય કરે છે. અને ખાસ તો મુખ્ય એ હેતુ છે કે અમારા ગુરુદેવ રામસરમાં આચાર્યજી જે છે એમનો જે સંદેશો છે ગાયત્રી મંત્ર ઘેર ઘેર ગુંજતો થાય એ હેતુથી આ કાર્યક્રમને અમે બાળકો યુવાનો દ્વારા નાના બાળકો દ્વારા ઘરે ઘરે જઈને આવા સ્વાધ્યાય કેન્દ્રો ઊભા કરીને ગાયત્રી શક્તિપીઠ ઉપર રાજકોટ સમસ્ત જિલ્લામાં આવા નાના નાના કેન્દ્રો ઊભા કરીને ગાયત્રી મંત્ર ઘેર ઘેર ગુંજતો થાય એટલે કે સદબુદ્ધિ દરેક માનવમાં આવે એવા ભાવ સાથે આ કાર્યક્રમ 7 વૈશાલી નગર અત્યારે ચાલે છે. દર બુધવારે યુવા સ્વાધ્યાય કેન્દ્રો 7 વૈશાલી નગર શક્તિપીઠ ઉપર જ ચાલે છે અને બાલસભા પણ દર શનિવારે અમારા દિલીપભાઈ વ્યાસ એના કાર્યકર છે, શિક્ષક છે પોતે અને એ પોતે ચલાવે છે. અમે બધા ગાયત્રી શક્તિપીઠના. તમારું નામ? અમારું નામ બિપિનભાઈ મહેતા, ગાયત્રી શક્તિપીઠ.